જી 24 કલાકની ઉડતા ગુજરાત સ્ટિંગ ઓપરેશનની અસર થઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરમાં ચેકિંગ હાથ ધરાયું છે. વિસનપુરમાંથી શંકાસ્પદ કફ સિરપનો જથ્થો કબજે કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લેબોરેટરીમાં આ સેમ્પલ મોકલાયા છે. જી 24 કલાકે નશાના કાળા કારોબારનો અહેવાલ દર્શાવ્યો હતો, જે બાદ હવે તંત્ર જાગ્યું છે અને કામે લાગ્યું છે. વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જાવેદ સૈયદ પાસેથી. જાવેદ, જે રીતે જી 24 કલાકે આખો અહેવાલ દર્શાવ્યો હતો, સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, હવે તંત્ર જાગ્યું છે ને કામે લાગ્યું છે, શું વધુ માહિતી? ચોક્કસથી, જે જી 24 કલાકની મોહિમ હતી અને સ્ટિંગ ઓપરેશન તો ઉડતા ગુજરાત, જેમાં સામે આવ્યું હતું કે સગીરાઓથી માંડીને જે યુવક યુવતીઓ છે કોલેજના, તે તમામ લોકો ડ્રગના રવાડે ચડી ગયા છે. ત્યારે જી 24 કલાક સમગ્ર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, જે યુવક યુવતીઓથી માંડીને નશા મુક્તિ કેન્દ્રમાં તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે 13 વર્ષથી માંડીને 30 વર્ષની જે યુવક યુવતીઓ છે કોલેજોને, તમામ લોકો જે મેડિકલ નશાથી માંડીને ડ્રગના રવાડે ચડ્યા છે. ત્યારે પોલીસ પણ સતર્ક થઈ ગઈ હતી. એસઓજીએ તાત્કાલિક ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે ગઈકાલે મોડી રાતથી જીસનપુર વિસ્તારમાં જોન શીખ દ્વારા, બિપિન આહિરે દ્વારા એક સઘન ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જે મેડિકલ સ્ટોર પર મળતા કફ સિરપ છે જેનાથી નશો થાય છે, તે નશાનો સામાન હાલ કબજે કર્યો છે. જે મેડિકલ સ્ટોરના જે માલિકો છે તેમના હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વની બીજી બાબત એ છે કે જે ઇન્જેક્શન એવિલ ઇન્જેક્શન આવે છે તે ડોક્ટરને પ્રિસ્ક્રિપ્શન વગર જ મળી જતું હોય છે, ત્યારે તે દિશામાં પણ હાલ જોન 6 ડીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જે કફ સિરપની જે બોટલો છે પોલીસે હાલ કબજે કરીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની લેબોરેટરીમાં આપવામાં આવી છે. કેટલી માત્રામાં તેમાંથી ડ્રગ મળી આવે છે તે જોવું રહ્યું. ત્યારબાદ પોલીસે તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરશે. મિથુન. જી જી જી, આભાર જાવેદ માહિતી આપવા બદલ. તો જી 24 કલાક પર જે અહેવાલ રજૂ થયો હતો ત્યારબાદ હવે તંત્ર કામે લાગ્યું છે.